કેમ છો સ્ટુડન્ટ? મજામાં? આઈ હોપ તમે બહુ જ એન્જોય કરી રહ્યા છો આ ઓનલાઈન સ્ટડી. ઓકે, તો આપણે હવે તમારા 11મા ધોરણનું યુનિટ 2નું રીડ 2 કરવા જઈ રહ્યા છીએ. ઇન્સ્પિરેશન સ્ટોરી છે, બહુ જ સરસ મજાની સ્ટોરી છે, અને બે ભાગમાં આપણે કરશું. એક આપણા ગુજરાતીની સ્ટોરી છે કે જે આઈટી ક્ષેત્રમાં બહુ જ આગળ વધે છે અને દુનિયામાં પોતાનું નામ કમાવે છે, પોતાના નામની એક પેટર્ન, એક ડિઝાઇન પણ બનાવે છે. તો એના વિશે આપણે જોશું આ વિડીયોમાં. પહેલો ભાગ એ હશે, પછી બીજો ભાગ બાકીનો પાઠ હશે, અને ત્યારબાદ એના ક્વેશ્ચન આન્સર્સ, બરાબર છે? વચ્ચે વચ્ચે ગ્લોસરીઝ આવશે, એ તમારે લખવાની હશે, અને પછી ફ્રેશિસ અને આઇટમ્સ એ પણ એના પછીના વિડીયોમાં આપણે આવશું, એ લખવાના હશે. આઈ હોપ કે તમે બહુ સારી રીતે નોટ બનાવી હશે. હા, તો બીજા પહેલાં યુનિટનું આપણે ચેક કરી લીધું છે, અને બીજા યુનિટનું પણ એ માટે લેશું, તો નોટમાં એ લખજો. તો ચાલો આપણે જોઈએ યુનિટ 2 રીડ 2. તમારા પાઠ્યપુસ્તકનું યુનિટ 2 જેનું રીડ 1 આપણે પૂરું કરી લીધું છે, ઓટોફેબ ટેકનોલોજી, તમને બધાને યાદ હશે, બરાબર? રીડ 2, અ પાલનપુર યુથ રી ઇન્વેસ્ટ ધ હમ્બલ વોચ, એટલે કે પાલનપુરનો એક યુવાન જે છે એક અદ્ભુત ઘડિયાળ બનાવે છે, એની શોધ કરે છે, બરાબર છે? એના વિશે એક સ્ટોરી છે, એની નાનકડી બ્રીફ તમને અત્યારે આપવા માટે આપું છું કે ઉત્તર ગુજરાત, આપણા ગુજરાતમાં જ ઉત્તર બાજુએ પાલનપુર નામનું એક ગામ છે, બનાસકાંઠા, આપણે કચ્છને અડીને જે બીજો જિલ્લો છે પાટણ અને બનાસકાંઠા, તો બનાસકાંઠાનું પાટનગર પાલનપુર, બરાબર, ડીસા અને પાલનપુર બંને. તો ત્યાંનો એક યુવાન છે, મિસ્ત્રી પરિવારમાંથી ઉછરીને મોટો થયો છે. એના પપ્પા કીર્તિભાઈ, એ પ્રણવ મિસ્ત્રી માટે એમણે પણ ઘણી બધી સપના જોયા છે, અને પ્રણવ મિસ્ત્રી નાનપણથી જ ખૂબ જ હોશિયાર હતો, અને એટલા માટે જ એની બધી જ એકેડેમિક્સમાં, એટલે કે સ્કૂલની બધી પરીક્ષાઓમાં અવ્વલ નંબરે આવતો, બરાબર. અને નાનપણથી જ એ કહેતો કે ભાઈ હું કંઈક મોટો થઈને નામ કમાવીશ, ને ખરેખર એણે કરી બતાવ્યું. કહેવું અને કરી બતાવવામાં ઘણો ફરક હોય છે, પણ એણે કરી બતાવ્યું. ધીમે ધીમે એનું સ્કૂલિંગ પૂરું કરીને નિરમા યુનિવર્સિટી અમદાવાદથી એણે BE કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી લીધી, અને ત્યારબાદ એ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે મુંબઈ, અને એના પછી માઇક્રોસોફ્ટ કંપની જે છે, બિલ ગેટ્સ, વર્ષો સુધી એ કંપનીના માલિક જે છે એ વર્ષો સુધી સૌથી રિચ મેન તરીકે વર્લ્ડમાં પ્રસ્થાપિત હતા. માઇક્રોસોફ્ટ, આપણે કોમ્પ્યુટરનું બધું જ જે સોફ્ટવેર છે ને એ બધા માઇક્રોસોફ્ટના આવે છે. એ એટલા હોશિયાર છે કે દુનિયામાંથી સૌથી હોશિયાર આઇટીના છોકરાઓ, ટેકનોલોજીના છોકરાઓ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના છોકરાઓ જે હોય છે એમને બહુ સારામાં સારો પગાર આપીને પોતાની કંપનીમાં નોકરી આપે છે. એનું એક હબ હૈદરાબાદ, ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયામાં પણ છે. તો આપણા પ્રણવ મિસ્ત્રીને પણ ત્યાં નોકરી મળી, અને એમણે પોતાની કારકિર્દીની ત્યાં શરૂઆત કરી, અને ન માત્ર કારકિર્દીની શરૂઆત કરી પણ એમણે બહુ સારા સારા પ્રોજેક્ટ્સ આપ્યા. એમાંથી અત્યારે એક પ્રોજેક્ટની વાત આપણે આમાં કરવા જઈ રહ્યા છીએ, કે એમણે રી ઇન્વેન્ટ્સ કર્યું એક ઘડિયાળ. અત્યારે હવે કોમન છે ઘડિયાળ, પણ એ ત્યારે બહુ મોટી ક્રાંતિ કહેવાતી, એમણે જ્યારે ઇન્વેન્ટ કર્યું ને ત્યારે, ટચ વોચ જેને આપણે કહીએ છીએ, બરાબર છે, જેનાથી ઘણું બધું જ હેન્ડલ કરી શકાય. આપણે ફોન એની સાથે જોઈન્ટ થાય, આપણો મોબાઈલ ફોન હોય, એટલે ખિસ્સામાંથી કાઢ્યા વગર એ ફોન એને સ્ક્રીન ઉપર એના નંબર પણ આવી જાય, અને ખિસ્સામાંથી કાઢ્યા ઉપર એ ફોન ને આપણે રિસીવ કરી શકીએ, કોલ એન્ડ કરી શકીએ, ફોન લગાવી શકીએ. તો એના વિશે છે. તો હવે એક એનો નાનકડો ફોટો જે તમારી ટેક્સ્ટબુકમાં છે એ જોશું, અને ત્યારબાદ આપણે જે પાઠનો પહેલો ભાગ છે એ જે રીડનો કરશું. તો આ રહ્યા પ્રણવ મિસ્ત્રી, આપણા ગુજરાતનો, ઉત્તર ગુજરાત બાજુનો પાલનપુર ગામનો પ્રણવ મિસ્ત્રી, કે જે આઈટી ક્ષેત્રમાં ખૂબ જ મોટું નામ કરીને અત્યારે બહુ સારી રીતે કામ કરે છે. ખાસિયત એ છે આ પ્રણવ મિસ્ત્રીની કે એ પણ તમારી જેમ ગુજરાતી મીડિયમમાં જ ભણ્યા છે. પાલનપુર ગામમાં એક વિવિધલક્ષી વિદ્યાલય છે, એ વિવિધલક્ષી વિદ્યા મંદિરમાં જ ભણીને મોટા થયા છે. તો હવે આખો એની સ્ટોરી જોઈએ. પ્રણવ મિસ્ત્રી,
A native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch Gear to the world. A watch નું નામ Gear પાડવામાં આવ્યું, બરાબર છે? 18મા પેજ ઉપર તમારી ટેક્સ્ટબુક ના છે, જોજો. તો પ્રણવ મિસ્ત્રી પાલનપુર, ઉત્તર ગુજરાતના પાલનપુર ગામનો વતની, બરાબર, શોકેસ એણે કરી બતાવીશું કે ઇમ્પોસિબલ ફ્યુચરિસ્ટિક વોચ, કે ભાઈ જે અશક્ય લાગતી હોય એવી ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી નીવડે એવી એક ઘડિયાળ. હા, વોચ એટલે કાંડા ઘડિયાળ, બરાબર, અને ક્લોક એટલે જે વોલ પર આપણે અથવા તો ટેબલ ઉપર રાખી શકીએ, વોલ પર હેંગ કરી શકીએ. પેલું ટેબલ ક્લોક કહેવાય, પેલું વોલ ક્લોક કહેવાય, પણ ક્લોક એટલે એ, અને વોચ એટલે આપણે જે હાથમાં કાંડામાં પહેરી શકીએ એ. હા, તો એવી દુનિયાને ભેટ આપી એવી રિસ્ટ વોચની, જેનું નામ ગિયર આપ્યું. હા, મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ ધી થિંક ટેન્ક ટીમ. જે પ્રણવ મિસ્ત્રી હતા એ જે આ વિચાર ઉત્પન્ન કરી અને એના પ્રત્યે શોધ કરનાર જે આખી ટીમ હતી એના થિંક ટેન્ક હતા. થિંક ટેન્ક એટલે ટેન્ક એટલે વિચારોનું જે આખી જ ટાંકી જેની ભરેલી હોય, શુદ્ધ રફ ભાષામાં વાત કરીએ તો, પણ જેની અંદર વિચારોનો ઉમળકો આવ્યો હોય. હે, જેમણે આ જેના મગજમાં સૌથી પહેલે આ વિચાર ઉત્પન્ન થયો હોય એવા, બરાબર, આખી ટીમની થિંક ટેન્ક મિસ્ત્રી હતા. સેમસંગ રિસર્ચ અમેરિકા, હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ ધેટ લેટ્સ યુ ચેક મેસેજ વિથ અ ગ્લાન્સ ઓર મેક કન્વર્ઝેશન બાય 007 સ્ટાઇલ. જો સેમસંગ રિસર્ચ અમેરિકાએ એક એવી રિસ્ટ વોચ, એક ડિજિટલ વોચની ડિઝાઇન તૈયાર કરી કે જેમાં તમે મેસેજ પણ એમ જ, ફોનના મેસેજ જે છે, તમારા મોબાઈલના મેસેજ, એ પણ ત્યાં જ વાંચી શકો. આ રિસ્ટ વોચની ઉપર એક ડિજિટલ સ્ક્રીન હોય છે. અત્યારે ડિજિટલ વોચ તમે ઘણા બધા સ્ટુડન્ટ્સ ખાસ કરીને પહેરો છો. એના ઉપર તમે મેસેજ પણ વાંચી શકો અને તમે કન્વર્ઝેશન એટલે કે વાતચીત, જે વાતચીત કરવાની હોય એ 007, જેમ્સ બોન્ડની આખી પિક્ચરની સિરીઝ આવી છે 007. તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સે કદાચ એ જોઈ હશે અથવા તો નામ સાંભળ્યું હશે એનું. હા, તો 007 સ્ટાઇલમાં કે એ પોતાની એ પિક્ચરમાં એવું બતાવવામાં આવે છે કે તે એ રીતે વાત કરતો હોય છે, બરાબર છે? તો એ સ્ટાઇલ પ્રમાણે તમે વાત કરી શકો એવી રિસ્ટ વોચ સેમસંગ રિસર્ચ અમેરિકાના બેનર હેઠળ મિસ્ત્રીએ બનાવીને આપી દુનિયાને. વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, સહિત પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી આ રિસ્ટ વોચ બનાવતી વખતે અથવા તો બની ગયા પછી એમ કહે છે કે ભાઈ આ ગિયર નામની જે રિસ્ટ વોચ છે, હા, એ રિસ્ટ વોચ એવી છે કે તમારો ફોનને તમારા પોકેટમાંથી કાઢ્યા વગર તમે કોલ જે છે એ રિસીવ કરી શકો છો અને મેક કોલ એટલે કે એનો જે કોલ જે છે એ તમે કરી શકો છો, બરાબર. હવે આગળ બીજો પેરેગ્રાફ વાંચીએ. ઓકે, પેજ નંબર 18 ઉપર જ બીજો પેરેગ્રાફ છે, રીડ 2નો. વેન હી વોઝ અબાઉટ 18, હી એટલે કે પ્રણવ યુઝ ટુ સે, જ્યારે 11, હા, વેન હી વોઝ અબાઉટ 11, 11 વર્ષના જ્યારે પ્રણવ હતા ત્યારે એ હંમેશા કહેતા, યુઝ ટુ સે, હું મોટો થઈને બહુ નામ કમાવીશ. મેં આગળ જ કીધું ને, ઉત્તર ગુજરાતના વતની હતા એટલે ગુજરાતીમાં બોલતા અને થ્રુ આઉટ ભણ્યા પણ ગુજરાતીમાં છે, બરાબર. તો એ શું કહેતા કે હું મોટો થઈને બહુ નામ કમાવીશ, એટલે વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ, બહુ માન પ્રતિષ્ઠા જે છે, હા, એ હું કમાવીશ મોટો થઈને. સેઈડ હિઝ ફાધર કીર્તિભાઈ, એના પિતાજી કીર્તિભાઈ હંમેશા કહેતા, વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન, અમને ક્યારે પણ ખબર નહોતી કે આટલું ઝડપથી બધું બની જશે. હા, પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ, એ બીજા છોકરાઓ જેમ નોર્મલ જ હતો, બરાબર છે, બીજા છોકરાઓની જેમ જ હતો. બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધી ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર હેઝ સ્પેન્ટ એટ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. પાલનપુરની અંદર વિવિધલક્ષી વિદ્યા મંદિર છે, ત્યાં જે પણ પરીક્ષાઓ લેવાતી, હા, એ પરીક્ષાઓમાં એનું આઈક્યુના માધ્યમથી એનું જે
વિચારવાની શક્તિ હતી, એની જે મગજ શક્તિ હતી, હા, એના માધ્યમથી એ હંમેશા ફર્સ્ટ રેન્ક ઉપર આવતો. બરાબર. તો નાનપણથી જ એટલો હોશિયાર હતો પ્રણવ મિસ્ત્રી, એના કારણે ભવિષ્યમાં એણે બહુ મોટું નામ કર્યું. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, બી ઇટ સ્ટડી, મ્યુઝિક, હી સિંગ્સ ઓર સ્પોર્ટ્સ, પ્લેઝ બેડમિન્ટન, સઈડ ધ પ્રાઉડ ફાધર. પ્રાઉડ ફાધર એટલે એકદમ ગૌરવથી ભરેલા, હા, એકદમ માનથી ભરેલા. એમના મિસ્ત્રી પ્રત્યે, પ્રણવ મિસ્ત્રી પ્રત્યે એકદમ માન થાય એવા એના પિતા. એ આગળ કહેતા કહે છે કે એ બધી જ એક્ટિવિટીમાં બહુ જ સારો હતો સ્કૂલ ટાઈમ દરમિયાન. બી ઇન સ્ટડી, જે ભણવામાં પણ, મ્યુઝિક એટલે કે એ ગાઈ પણ શકતો, હી સિંગ્સ, જો કૌંસમાં લખેલું છે. બરાબર. ઓર સ્પોર્ટ્સ, અને રમતગમતમાં પણ એ બેડમિન્ટન ખાસ રમતો. સેઈડ ધ પ્રાઉડ ફાધર, જે ગૌરવવંતા પિતા છે એમણે આગળ કહ્યું. આગળનો પેરેગ્રાફ જોઈએ, પેજ નંબર 18 ઉપર જ. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, ગુજરાતી. બરાબર. એની માતૃભાષા ગુજરાતીમાં જ ભણ્યા. એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ ફોર હિઝ બીઈ ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં, હા, એન્જિનિયરિંગનો એક પ્રકાર છે. દસમા ધોરણથી તમારે તમારી લાઈન, ફ્યુચરની લાઈન જે છે એ તમારે પસંદ કરી લેવી જોઈએ. અને હજી પણ કોઈએ ન કરી હોય તો ગમે ત્યારે રૂબરૂ આવજો, આપણે ડિસ્કસ કરીને એ પણ કરશું, અથવા તો બીજા કોઈ આપણા આપણા ટીચર હોય એમને તમે માનતા હો તો એમને પૂછીને પણ તમારે તમારું ગોલ જે છે એ કોમર્સ લીધું છે તો હવે આગળ શું કરવું છે એ નક્કી હોવું જોઈએ. બરાબર. તો એમણે અહીંયા ખબર હતી કે પોતાની ગુજરાતી માતૃભાષામાં જ, બરાબર, વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં ભણ્યા, બધા જ સ્ટાન્ડર્ડમાં બધી જ એકેડેમિક ટેસ્ટ જેટલી લેવાની એમાં ફર્સ્ટ રહ્યા. અને હવે પાછળથી એમણે નિરમા યુનિવર્સિટી, કે જે એશિયામાં ટોપ યુનિવર્સિટીમાં જેનો નંબર આવે છે એવી યુનિવર્સિટી અહેમદાબાદમાં એમણે બેચલર ઇન એન્જિનિયરિંગ, એટલે કે જેના 3 વર્ષ બેચલરના કરવાના હોય એન્જિનિયરિંગ ક્ષેત્રના. બરાબર. કોમર્સ તમે લીધું છે તો બીકોમ તમને કરવાનું હોય એનાથી પણ આગળ બેચલર કરી શકાય, તો એ કોમ્પ્યુટરનું એન્જિનિયરિંગ એમણે કર્યું. બરાબર. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, એટલે કે ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય પછી માસ્ટર ડિગ્રી કરવા માટે જવાનું હોય પોસ્ટ પછીનું, હા. તો ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન હવે એમણે પસંદ પણ એવું કર્યું, જો ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન કે ઔદ્યોગિક ઓના માટેની જે ડિઝાઇન બનતી હોય એનામાં, ફ્રોમ આઈઆઈટી મુંબઈ, હા, મુંબઈમાં પણ એવી એક ખ્યાતનામ યુનિવર્સિટી છે આઈઆઈટી, ત્યાં એ પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરવા માટે ગયા. વિચ અર્ન હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ એન્ડ પ્રેસિડેન્ટ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. મેં આગળ પણ તમને કીધું હતું કે, અને આ વિડીયોમાં પણ તમને કહું છું કે તમે જ્યારે આવી યુનિવર્સિટીમાં જ્યારે ભણવા જશો ને ત્યારે તમારા ટોટલ સેમેસ્ટર હશે, તો એ સેમેસ્ટરમાંથી સૌથી છેલ્લું સેમેસ્ટર એટલે કે દર 6 મહિને સેમેસ્ટર પૂરું થાય, તો છેલ્લા 6 મહિના હશે ને ત્યારે આ સારી સારી કોલેજમાં એડમિશન લેવા માટે પડાપડી એટલે જ હોય છે કે ભારતની અથવા તો વિશ્વની ખ્યાતનામ કંપનીઓ તમારી પાસે તમારો ઇન્ટરવ્યૂ લેવા આવે, જેને વાયવા કહેવાય. ઓરલ અને પ્રેક્ટિકલ તમારે ડિઝાઇન્સ જુએ, તમે જે તમારા આખા જ બીજા સેમેસ્ટરમાં આગળના સેમેસ્ટરમાં કર્યું હોય એ તમે જે પેટર્ન બનાવ્યું હોય એ, અને પછી તમારું ઓરલ ઇન્ટરવ્યૂ પણ થાય અને પછી તમને સિલેક્ટ કરે. પછી 6 મહિના તમારે ભણવાનું પણ પૂરું કરવાનું હોય ને એમના માટે કામ કરવાનું હોય, જેનું તમને સ્ટાઈપેન એટલે કે થોડું ઘણું વળતર પણ મળે. તો અહીંયા પણ એમ જ થયું કે એ જ્યારે આઈઆઈટી મુંબઈમાં હતા ત્યારે છેલ્લા સેમેસ્ટરમાં એમને ત્યાંથી શું મળ્યું, અર્ન, એમણે અર્ન કરી શું, હિમ અ જોબ, હા, એમને માઇક્રોસોફ્ટ કંપની જે વર્લ્ડની ટોપ લેવલની આઈટી કંપની છે, બરાબર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટરના સોફ્ટવેર જે બનાવે છે, મોબાઈલના સોફ્ટવેર બનાવે છે, જેના માલિક બિલ ગેટ્સ છે, અને એમણે વર્ષો સુધી દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ તરીકે દુનિયા ઉપર રાજ કર્યું છે, હા. તો હૈદરાબાદમાં એમણે ભારતના આવા પ્રણવ મિસ્ત્રી જેવા બહુ જ ઇન્ટેલિજન્ટ લોકો માટે એમણે પોતાની કંપનીનું એક હબ છે એ ભારતમાં પણ કર્યું, અને સાઉથ ઇન્ડિયામાં એમને
યોગ્ય લાગ્યું, એટલે ત્યારે જે તે ચીફ મિનિસ્ટર ચંદ્રાબાબુ નાયડુ સાથે ટાઈઅપ કરી અને હૈદરાબાદમાં એમણે માઇક્રોસોફ્ટ કંપનીનું હબ રાખ્યું. અમદાવાદમાં પણ એક એની ઓફિસ છે, પણ હૈદરાબાદમાં એનું હબ છે આખું. અને એ ન માત્ર એમને જોબ મળી, પણ જે તે વખતે એપીજે અબ્દુલ કલામ, જે એક ગ્રેટ સાયન્ટિસ્ટ છે, બરાબર, મિસાઇલ મેન જેને કહેવાય છે, જે આપણા રાષ્ટ્રપતિ પણ ત્યારે હતા, પ્રેસિડેન્ટ પણ હતા, તો પ્રેસિડેન્ટ એવોર્ડ એમના નામે અપાતો સાયન્ટિસ્ટ લોકોને, એન્જિનિયર લોકોને, હાયર ડિગ્રીમાં જે બહુ સારા માર્ક્સે પાસ થયા, તો પ્રણવ મિસ્ત્રીએ એમના હાથે એ એવોર્ડ પણ મેળવ્યો. આગળ જઈએ. હી સેઈડ, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર, આઈ વર્ક ઓન વેરિડ ફિલ્ડ્સ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન્સ, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ્સ, સોશિયલ કમ્પ્યુટિંગ, એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. હવે એ શું કહે છે ખબર છે? જો એમની વાત પણ, એમની વાતમાં જ એમની જે ઇન્ટેલિજન્સી છે એ છલકે છે. કે એમણે શું કીધું કે ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર, જ્યારે હું BE કરતો, એન્જિનિયરિંગ કરતો, બરાબર, ત્યારથી કોમ્પ્યુટર સાયન્સ, અને ત્યારથી ટુ માય માસ્ટર, પછી જ્યારે હું મારું પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા ગયો, એ દરમિયાન મેં ઘણા બધા ક્ષેત્રોમાં કામ કર્યું, ફિલ્ડ્સ, બરાબર, લાઇક કેવા ભાઈ, ઇન્ટરેક્શન ડિઝાઇન, ડિઝાઇનનું ઇન્ટરેક્શન, એકબીજાની અંદર ઇન્ટરેક્શન થાય, રોબોટિક્સ, રોબોટિક્સ આપણે જાણીએ છીએ બધા, કોમ્પ્યુટરમાં ગ્રાફિક્સ આપણે બધા જાણીએ છીએ, HCI, AI, ઇન્ફોર્મેશન ઓફ ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કોમ્પ્યુટિંગ, આ કોમ્પ્યુટરમાં વધુને વધુ ઊંડાણપૂર્વક કામ કરવા માટેના આ બધા વિષયો છે. તો જ્યારે એ પોતાનું ગ્રેજ્યુએશન કરતા હતા, BE કરતા હતા, ત્યારથી પછી IIT પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા ગયા, તે દરમિયાન આટલા બધા ક્ષેત્રોમાં એમણે કામ કર્યું. અને શું કહે છે? એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન, અને હજી લિસ્ટ ઘણું આગળ છે. મેં ઘણું બધું કામ કર્યું આ 5-7 વર્ષો દરમિયાન. હા, 3 વર્ષ ગ્રેજ્યુએશનના અને 2 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશનના હોય, એટલે ઓલમોસ્ટ 5 વર્ષ થાય. આઈ એક્સપ્લોર્ડ ધ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ. મેં શું કર્યું? શોધ કરી નાખી, એક્સપ્લોર કર્યું, કે મેં મને કંઈક નવું શોધી કાઢ્યું, ખોજી કાઢ્યું નવું. હા, શું ખોદી કાઢ્યું, શું શોધી કાઢ્યું? ધ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ, અલગ, બીજા બધા કરતાં થોડુંક હટકે. હા, એન્ડ રિસર્ચ પેપર, અને જે શોધ કરી હોય એની નોંધ પેપરમાં પણ લખી હોય એ પણ મેં થોડુંક અલગ રીતે રાખી. અને એ દરમિયાન એમણે જે પ્રોજેક્ટ કર્યા ને એનું લિસ્ટ, એટલે કે એ 3 કે 4 વસ્તુઓ આગળ તમારા પાઠમાં આપેલી છે, આપણે જે નેક્સ્ટ વિડીયોમાં કરશું એના વિશે અહીંયા લખ્યું છે કે હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. જે નોટ્સ લખી હતી એ આખી આખી બેઠી બેઠી અહીંયા એમણે આપણા માટે છાપીને આપી છે. આ ચેપ્ટર તમારા માટે ઇન્સ્પિરેશન સ્ટોરી એટલે છે કે તમને નાનપણથી જ ખબર હોવી જોઈએ કે મારે કયા ક્ષેત્રમાં આગળ વધવું છે, બરાબર ને? એવી રીતે જેમ 11 વર્ષના હતા ત્યારથી પ્રણવ મિસ્ત્રીને ખબર હતી કે મારે આ લાઈનમાં, મને આ પસંદ છે, આ અહીંયા જવું જોઈએ. કદાચ તમારામાંથી હજી કોઈએ પસંદ ન કર્યું હોય તો પસંદ કરી લેજો, હો, કારણ કે હવે પ્રોપર ટાઈમ છે, બરાબર ને? ઓકે, તો હવે આનું બીજા વિડીયોમાં આગળના જે એમના 4 જે પ્રોજેક્ટ્સ છે એના વિશે આપણે જાણશું, પણ એના પહેલાં તમે ગ્લોસરી લખી લેજો તમારી નોટબુકમાં, બરાબર? વિનય મિત્રો, નાનપણથી જ જે સપના જોઈએ એ સપના પૂરા કરવા માટે બહુ જ આગળ વધી શકીએ. તમારી જેમ જ ગુજરાતી મીડિયમમાં ભણતો એ બાળક આજે ક્યાંય પહોંચી ગયો છે, બરાબર? મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.